ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોજ સવારે ખાંડ કે ગોળ વાપર્યા વગરના જો આ લાડુ તમે ખાશો તો સાંધાના દુખાવા, કમર દર્દ, ઘૂંટણ દર્દ દૂર થશે, સાથે સાથે લોહીના ટકા પણ વધશે અને ઇમ્યુનિટી પણ વધારે. એવા લાડુ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1/2 કપ બદામ અને 1/2 કપ કાજુ, તો વજનમાં લગભગ 80-100 ગ્રામ જેટલા બદામ અને 80-100 ગ્રામ જેટલા કાજુ છે. બદામના 3 ટુકડા અને કાજુના 2 ટુકડા કરી લઈશું. નાના કરવા હોય તો નાના પણ કરી શકો છો અને આપણે એને કટ કરી આ રીતે બેયને વાટકીમાં ભરી લઈશું. હવે પિસ્તા અહીંયા મેં 100 ગ્રામ જેટલા જ લીધા છે, પણ તમારે ઓછા લેવા હોય તો 50 ગ્રામ જેટલા પણ લઈ શકો છો. પિસ્તાને આ રીતે આપણે ઊભા કટ કરી એને પણ એક વાટકીમાં ભરી લઈશું. 500 ગ્રામ જેટલો ખજૂર, અહીંયા ખજૂરની વેરાયટી ચૂઝ કરતાં પહેલાં તમારે જોવાનું, થોડો ડાર્ક હોય અને એકદમ સોફ્ટ હોય એવો, અને એના બીયા મેં કાઢીને તૈયાર કર્યું છે. સાથે 50 ગ્રામ સૂર્યમુખીના બી અને 50 ગ્રામ પમ્પકિન સીડ એટલે કે કોળાના બી, વધારે ઓછા તમારા હિસાબે લઈ શકો છો. અને ખજૂર છે એ તમારે આવો સોફ્ટ અને એને આ રીતે ઝીણો ઝીણો કટ કરીને તૈયાર કરી લેવાનું. સાથે 1 વાટકી એટલે કે 1/2 કપ જેટલું મેં નાળિયેરનું ખમણ લીધું છે. તો સૂકા નાળિયેરને ખમણીને ફ્રેશ લ્યો તો વધારે સારું. મેં એની છાલ ઉતારી અને ખમણીને લીધું છે. હવે એક પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર મેં ઘી ગરમ કર્યું છે. અહીંયા જે ઘી મેં વાપર્યું છે એ જામેલું છે. અને આ રીતે ઘી ગરમ થાય એટલે પહેલાં બદામ ઉમેરી દઈશું અને બદામને 1 મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેશું. થોડી બદામ ક્રિસ્પી થવા લાગે એટલે આપણે એમાં કાજુના જે ટુકડા કર્યા છે એ પણ ઉમેરી દઈશું. અને બેયને હવે 2-3 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું. હલકો ગોલ્ડન કલર થશે અને સાથે સાથે ક્રન્ચી અને ક્રિસ્પી એવા થશે તો લાડુમાં બહુ સ્વાદિષ્ટ લાગશે. તો હવે બદામ અને કાજુ ક્રિસ્પી થઈ ગયા છે, આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે પિસ્તા ઉમેરી દઈશું એ જ ઘીમાં અને એને પણ લગભગ 2-3 મિનિટ જેવું તો ક્રિસ્પી અને ક્રન્ચી થાય એટલા માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીને શેકી લેવાનું. તો આ રીતે મેં હલકો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને મેં શેકી લીધા છે ઘીમાં અને એને આ રીતે બાઉલમાં કાઢી લઈશું. એ જ ઘીમાં પમ્પકિન સીડ અને સૂર્યમુખીના બી સનફ્લાવર સીડ ઉમેરી અને એ થોડા ફૂલશે અને ક્રિસ્પી થશે ત્યાં સુધી તમારે શેકવાના છે. તો હવે મને ઘીની જરૂર પડી એટલે મેં 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે. તો તમે જોઈ શકો છો થોડું એ ફૂટવા લાગશે, જેમ આપણે તલ શેકીએ એ જ રીતે બે બીયા છે એ ફૂલી ગયા છે. તો આ રીતે લગભગ 3-1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર લાગ્યું મને શેકતા અને એને આપણે કાઢી લઈશું. હવે થોડું ઘી વધારે મેં 1 ટીસ્પૂન જેટલું ઉમેર્યું અને 1/2 વાટકી ભરી ખમણેલું સૂકું નાળિયેર, ડેસિકેટેડ કોકોનટ. તો થોડું આવું મોટું ખમણેલું હોય એવું લેવાનું. તમારે છાલ ન ઉતારવી હોય અને મોટું મોટું ખમણ રાખવું હોય તો એ પણ લઈ શકો છો. એને 2 મિનિટ જેવું મેં મીડિયમ ફ્લેમ પર શેક્યું અને એને પણ બાઉલમાં કાઢી લઈશું. તો બધી સામગ્રીઓ હું એક બાઉલમાં કાઢી રહી છું. હવે પાછું આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો છો, પણ આમાં બને એટલું. તો લગભગ 3-1 ટેબલ સ્પૂન જેટલા જ ઘીની તમને જરૂર પડશે, વધારે જરૂર નહીં પડે. તો 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી ખજૂર મેં ઉમેરી દીધો છે. તો મેં ના ઝીણા ઝીણા ટુકડા કર્યા છે, બીયા પણ કાઢી લીધા છે. આ ખજૂર એકદમ સોફ્ટ વેરાયટી છે અને ગળ્યો પણ એકદમ છે, એટલે આમાં બિલકુલ તમારે ગળપણ ઉમેરવાની જરૂર નહીં પડે. તો આપણે ઘીમાં 1-2 મિનિટ જેવો, તો ઓલરેડી સોફ્ટ છે, થોડો ગરમ થાય ત્યાં સુધી. જો તમે જે ખજૂર લીધો એ થોડો કડક હોય તો તમને 5-1 મિનિટ જેવો એને શેકવો પડશે. તો કડક વેરાયટીનો ખજૂર હોય તો તમારે થોડું પાણી ઉમેરી મિક્સરમાં વાટી અને પછી ઘીમાં ડ્રાય થાય અને આવું થીક ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું. તો અહીંયા ખજૂર આપણો તૈયાર થઈ ગયો છે, એકદમ સ્મૂધ અને મિક્સ થઈ ગયો છે આવો સોફ્ટ, એટલે એને ડ્રાયફ્રૂટ સાથે ઉમેરી દઈશું. હવે 1 ટીસ્પૂન જેટલું ઘી પાછું મેં ગરમ કર્યું છે અને 1 મુઠ્ઠી જેટલા કિશમિશ સૂકી દ્રાક્ષ. તો ઓપ્શનલ છે એટલે હું અલગથી તમને શેકીને બતાવી રહી છું. તો જો તમારા ઘરમાં ન ખવાતી હોય તો ઉમેરવાની જરૂર નથી, પણ આ રીતે ઉમેરશો તો એનો પણ બહુ ટેસ્ટ સારો આવે. સૂકી દ્રાક્ષ આવી ફૂલી જાય ત્યાં સુધી તમારે એને શેકવાની છે. તો આ રીતે સૂકી દ્રાક્ષને એ જ બાઉલમાં મેં કાઢી લીધું. હવે
એ જ ઘીમાં આપણે 3 ટીસ્પૂન જેટલી ખસખસ, 1 ટેબલસ્પૂન જેટલી પણ તમે લઈ શકો છો, અને ખસખસને હલકો ગોલ્ડન કલર થાય તો એનો તરત જ કલર ગોલ્ડન થઈ જશે, તમે જોઈ શકો છો. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકવાનું, એટલે આવો ગોલ્ડન કલર થાય એટલે આપણે એને પણ બધી સામગ્રીઓ સાથે બાઉલમાં ઉમેરી દઈશું. તો લાડુ માટેની બધી સામગ્રીઓ આપણે શેકી લીધી છે. લાસ્ટમાં આપણે અડધું જાયફળ ખમણી લેશું. અહીંયા તમે થોડો સૂઠનો પાવડર ને થોડો એલચીનો પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. મારા બાળકોને નથી ભાવતું એટલે મેં માત્ર જાયફળ અડધું ખમણી લીધું છે. અને હલકું હવે તમે હાથ લગાવી શકો એટલું ઠંડુ થાય એટલે ખજૂર સાથે તમારે બધી સામગ્રીઓને, તો તમે કડાઈમાં પણ ગેસ ચાલુ કરી અને મિક્સ કરી શકો છો, પણ આ રીતે ખજૂર સોફ્ટ છે એટલે એકદમ સારી રીતે તમે જોઈ શકો છો મિક્સ થઈ જશે. તો હજી આ ગરમ છે પણ હું આ રીતે ચમચાના મદદથી ટ્રાય કરીશ, જેટલું મિક્સ થઈ જાય એટલું હું કરી લઈશ. હવે જો તમને લાગે કે ગળપણ ઓછું લાગે એવું હોય તો તમારે થોડું અહીંયા હની, મધ 1 થી 2 ટીસ્પૂન જેટલું ઉમેરી દેવાનું. તો અત્યારે આ સામગ્રીમાં જ ઉમેરી દેવાનું. તમારે થોડો ગોળ ઉમેરવો હોય તો ગોળનો પાવડર કે ખમણીને ગોળ પણ ઉમેરી શકો છો, પણ ખજૂર સાથે ગોળના કોમ્બિનેશન કરતાં તમે થોડું મધ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો હવે હું હાથ લગાવી શકું છું એટલે આ રીતે મસળી અને મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે. તો નાના નાના આપણે હવે આવા લાડુ વાળી લઈશું. તો આ રીતે થોડું જે નટ્સ છે કદાચ ખજૂરથી છૂટા હોય તો તમારે હાથમાં થોડા નટ્સ અને ખજૂરનું મિશ્રણ આ રીતે લેવાનું અને એકદમ બાઇન્ડિંગ આવી જશે અને આ રીતે તમારા લાડુ તૈયાર થઈ જશે. તો આ રીતે મિશ્રણ છૂટું છે તમે જોઈ શકો છો. પછી આ રીતે ખજૂર સાથે તમે હલકા હાથે આ રીતે પ્રેસ કરશો એટલે આવો લાડુ વળી જશે. તો આ રીતે હું બધા જ લાડુ વાળી અને તૈયાર કરી લઈશ. તો વજનમાં 1 કિલોથી ઉપર આ લાડુ થશે અને જો પીસીસ તમે કાઉન્ટ કરો તો 30 જેટલા આ લાડુ થશે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા, ખાવામાં એકદમ હેલ્ધી એવા, અને ડ્રાય ફ્રૂટ્સ અને જે આપણે સીડ્સ વાપર્યા છે તો એકદમ ગુણકારી એવા લાડુ બનીને તૈયાર છે. આ લાડુ તમે જોઈ શકો છો એકદમ ખાવામાં ટેસ્ટી એવા, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો શિયાળા માટે ડ્રાય ફ્રૂટ અને સીડ્સથી ભરપૂર ખજૂરના ગોળ કે ખાંડ વગરના આ લાડુ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.